બાબુજી ને મારા મામા બેને હુંપી છે ને કે પણા વેરો તારાવ ગાવા જવાનો લિસ્ટ બનાવીને આલ્યું છે ને. આજ બધા ફરી વરું કોઈના પૈસા બાકી મેળવાના નહીં. પાણી પીવા બધા ચકલી તૈયાર થઈ જાય છે. ફટ લઈને આવ્યું નહીં કે ચકલી ખોલી નહીં. અને આ વેરો ભરવાની કોઈને ખબર પડાશે? આ સરપંચ ફેર આવ્યા ને એટલે ખબર પડશે. અમે બધાની ચકલીઓ બંધ થશે ને એટલે એક વખત જતા કર્યા, પણ અમે જતા નહીં કરવાના. નાવા તો પેલા જીવણિયા નીથી જ મુહૂર્ત કરવા દે કે જીવણિયા વેરોલા હેડ જીવણિયાનો કેટલો બાકી થશે જોવા દે. હા 5000 વેરો બાકી તો જીવન ને કીએ આ જીવન હશે કે નહીં? જો પાણી નો બગાડ કેટલો કર્યો છે. આ ચકલી નાખી શકતો નહીં. 10 રૂપિયાની પ્લાસ્ટિક ની નળી રાખે છે, ડૂચો છાણે ખુલી જાય છાણે ના ખુલી જાય શું ખબર પડે? જીવણિયા એ જીવણિયા આ જોજો, ખુલ્લું નળું પડ્યું છે. ચોથી કોમ્બા ની પાણી સોળ્યું નહીં કે એકડા ઉભા બાયણામાં જ્યાં નહીં રેલા કને બંધ કરવું છે એ જીવણિયા. આ શીખરશો નહીં જો પાછો આવાને નહીં ખબર પડતી હોય કેટલા ટોયકા પાડ્યા અને કેટલા નળી લોબી કરી દો કે જોયે પાણી નો બગાડ કરવાનો, લોયે પાણી નો બગાડ કરવાનો, જોયે ખુલ્લું મેલેલું છે. કેટલા ટોકા કર્યા? કોનો મરતાલ તો નહીં ને? એટલે કોનો મરતાલ નહીં એટલા? અને આ શું કર્યું લે? એ બરોબર છે જીવણિયા, ડૂચો વાહી દે. અરે ડૂચો નહીં વાખવાનો, મારા પાણી લાવવાનું. પાણી પીવા તૈયાર થઈ જો છો એટલા વેરો જમા નહીં કરે લે. જોઈ લે જોઈ લે આમ હવે નો ભરખું જો. આ નહીં દેખાતું જીવન ગોબર, 5000 વેરો બાકી નહીં દેખાય. એ જીવણિયા ખબર કે દુલા તને ઉગ્રાનો વેરોન બેળો બધું. જીવણિયા બાબુજી ને માર મામા બેલે મોકલો છે કે પોણા વેરો ના લઈ નો ડૂચો વાહી દેવાનો. તે મોકલજે તાર મામા ને બાબુજી ને જા. એટલે પોણી બંધ થઈ જાય જીવણ. બાબુજી ને મારા મામા બેને મોકલ્યો છે પૈસા લેવાના, 5000 વેરાના. એમ કેમ તાર મુમન કે હું ઘેર આવું છું, હમ હાલવા જાડ તને નહીં હલવે તો હું ફેર પડશે મારા હું ઘેર હલવા આવું છું જાડ. આ જોક પાણી પીવા તૈયાર, ચકલા વાખવાની ખબર નહીં પડતી. ના પોપો તથા વેરો હાલતા જોર આવે છે. અને પાણી તો પાછું બંધ થવું ના જો ને કે ટોકું આઈ ભૂલ નાખ્યો હોવ. એટલે તાર બાપે બનાવ્યું છે ટોકું ને કોઈ ના છે? હા તારા બાપાએ બનાવ્યું છે. અને સરપંચ કુ છે ગામ નું હાલ? ગામ નો સરપંચ હોય એટલે હું થઈ ગયું. તું જા હું આવું છું હાલવા. કશો વાતો નહીં. 1 રૂપિયા ઘેર તો હોય પેલા એક વખત જીવણિયા પર તારી ખબર છે. પાણી પીવા તૈયાર થઈ જાય છે પણ પૈસા લેવાનું નામ નહીં લેતા. આ જોકું સરપંચ હમણાં અઠવાડિયા થયો ને એ વેરો બધો ભરી કાઢ્યો છે અને પાછો વાયકર મોકલ્યો છે પાછો વેરો ઉઘરાવા. આ તો પાણી આવે છે કે પછી પેટ્રોલ આવે છે? આટલો બધો ભાવ હતો છે અને ઘણી ઘણી પાછા લેવા આવે છે વાયકર વેરા. આવો તમારું વાયકર આલું. આ પાવતી હજુ તો અઠવાડિયા ની આ મારા પહાણ ને પહાણ છે. હમણાં આવું છું તારા મોમાં પહાણ હોવો પાવતી બતાવવા. બધા જમા કરાવી દીધા હે પાછા ઘરી ઘરી પૈસા લેવા. જવા દે મને ગમ હું નકા તો પાણી બંધ કરી દે વાસુ પાછા. આ જોજો જીવણિયો કેટલો ખરાબ છે. પૈસા આલવા પડે પાવર જેટલો કરા છે. આ જોકો જણે વાળા બાપા નું બોરુ આઈ પાણી પીવાનું ઢોળવાનું તૈયાર પણ પૈસા આલવાનું નામ નહીં લેતા. આ શોમલાનું કેટલું છે જોવા દેજો. ઓહો શોમલા તો 8000 રૂપિયા છે. એની આધારે જવા દે પેલો શોમલા ને ઘેર જ શિકાર સહ કે નહીં ઘેર આવ્યો પાછો પણ બીજો ને ડાળ જેવું થઈ જાય કે પાણી પકતું નહીં. તમે વાયકન લેબડા આપો છો એમ ને શોમલા? માર મામા ને બાબુજી બેને કીધું છે કે જેના વેરા બાકી છે ને પોણા લિસ્ટ લઈને નીકળ. જેના બાકી છે બધોના થતા. આ જો આ તમારો છેલ્લો છે, 8000 રૂપિયા વેરો છે તમારો.
તને તાર મોમાય મોકલ્યો? અરે તાર હું કને મોકલ્યો, થોડોક હાથે આવ્યો છું. એ કાર્યાન સર્પ મો લાઈન જ મે ભૂલ કરી હ. સોમભાઈ વેડો ભરવાનો કરો. આ બધું નાટક આ બાબુરાય કર્યું છે. એટલે ને મોકલ્યો તા ને? ઈવાઈ જ મોકલ્યો કે 8000 રૂપિયા વેરો સાથે લઈ આય. જીવણી હાલ ઘેર જઈને આવ્યો. જીવણી કે હું હાલ ઘેર જાઉં છું. એટલે તું અમાર ગોમદોપલો એ છે તે તો આમ ફરવા નીકળ્યો? ફરવા નહીં ફરવા નહીં નીકળ્યો. ઈવાઈ કીધું તું કે પોણા જેટલા વેરા બાકી હોય ને એટલા લઈ આય. ચકપલો પટાવાળો ખરો ને એ નહીં ઘેર તારે. અરે યાર હુકા ચાલુ કરો છો? ના તો કીધું કે બંધ કરી દો, ખબર નહીં પડતી. અમાર હાથ બંધ ઉડી જશે, જતો ના કોઈ થી હમણાં. એટલે પંચાયત કરોકામ નો હા કા આવું છું તારા મામા પહેન. હજી તો થોડા દારા થયા ફટે મીટર ફરી જાય છે કે હું 5000 રૂપિયા વેરો આલે છે ને. કોઈ નહી આવું પાછા. અને પોણી તો પાછા આવતા જતા પાછા કે ખોલી નાખજે ખેમા. પણ આજ ખબર પડશે ઘેર જશે એટલે પૈસા માગશે. એટલે ના ના સારું કર્યું. પૈસા અરે ગમો કોક આવક થાય તો વળી કોઈક સ્કીમ ચાલતી હોય સરકાર ની ઈમાન આશ્ચર્ય. તો વળી ગમો કોઈક સારું કોમ થાય. ના ના ગમો કોઈક નવું તો કરવું જ પડશે. અને આવક વગર ગમો પછી મજા જ ના આવે. ઓહો બાબુજી આવો. આની આવક કરવાની છે કેજો. અમે કાલ તો વાત કરી દીધી, આજ મોકલી દીધો ભણા ને હવારો થી ઉઘરાણી કીધું. એક ઉમરટ ખાલી રહો ના જવા. જેના ઘેર ચકલી ભારે ને એના ઘેર લખીને આલી દેજે, લઈ જ લેજે. અત્યારે માગ્યા વગર તો માય નહી હાલતી નહી વાત. અને એમ તો ઈવણ હું ખબર પડશે. આ તો કી મફત પૂરી આવી જાય છે બાબુજી. જો ગામ માં આવક પડી હોય ને નહી બોર બોર બગરા રિપેરિંગ નું કામ આવત કોઈના ઘેર ઉઘરાવા જવું ના પડે. લોકોની છે એવું છે બિલ રે ગામ પંચાયત માં ભરવા નહીં હોતું એટલે કોઈ ખર્ચો ના હોય એમ. હા એમ તો તને ફાવા એમ વાપરે જ હોય, દોરે જ હોય. અને આમ તો એવું ખબર પડે પાણી ની કિંમત થાય. પાણી ની કિંમત કરવી પડે સરપંચ. અને પાણી રહ્યું ને એને જરૂર વગર એનું બગાડ ના કરાય. આ સોમલણ જીવન જાણું જોયું તાન નરું ખુલ્લું જ હોય છે. બાબુજી એક ડોલ ની જરૂર હોય એકન તો 3-3 ડોલર ઢોળી દે પાછો. એટલે આપડા પોણી વધારે છે એટલે કોઈ ની કિંમત નહીં બાબુજી. પણ જે દારા નહીં હોય ને એ દારા બધી કિંમત છે. વાત સાચી. ઉકા રણ પ્રદેશો જોઈ આવો તમે, પોણી વગર હું હાલત છે. પણ આપડે જોજો ભગવાન ને એ લીલી બેઠા બેઠા તાવડા કરવાના હોય કણો જવું છે નહીં. પકડો આ લિસ્ટ પકડો જે આલ્યું તે તમે નામ નીકળી પડ્યું છે. બાકી નહીં એ તો ક્યાં છું તાર મામા પહેણ. અને બે લાફા મેલ્યા બાબુજી મને તો. અમે પંચાયત માં આયા 12 મહિના થયા, શેકન આલી જોશે કે નાખવાનો પણ આ બીજો નું થાય કરી નહીં નીકળી જતી કે બાબુજી કનેક્શન કાપી નાખો. બાર ગામ થી પાણી લાવશે ને અને ગામ માં છે ભરવા દે કોની ચકલી. વાત સાચી છે. તાનો હોણે હો તાન વિહે બોન થા આયવાન એ જ કરો. તાને લોક મારવાન કરો. તમે જતા નહીં મને કે પરપારો ગામ નો ગરીબ હમજી ચાલવે જશે ને મજા દેખાસ. આ જોજે પેલા લખું બા 100000 રૂપિયા બાકી પડ્યા રહ્યા છે. આ બધો ના બાકી છે. આ લખેલો નહીં નોમ જો. આ લખાનો ડખો જતો નહીં. વખો આપરા આવે છે. વખો આપડે જ છે કે તાને. આતા નહીં તે વખો જ હોય કે તાને. આલું મેલું કોઈ નહીં ને
બાબુજી હું નહીં ચલું હા, પછી એમને કેતા ગામ વાળાને બોલો છો? ના મેં ચલાવશો નહીં, હું એ નહીં ચલું, હું તમને કશું નહીં કહું. તમે જેને જવું હોય જાવ, ઉખરાણી હું જવાનું નહીં કહું. હું ખેમલાને કહું છું એ બે કનેક્શન બંધ કરી દે, અને ગામમાં કોઈ ચકલી પાણી ભરવા ના દેતો કે. ગામનું પાણી વાપરવાનું બંધ યુવાન માટે, અને પીવું તો ગામના તારામાંથી લઈ આવશી કે. તળાવમાં પડતું મારા તળાવે ગામનું છે ને, ગામની માલિકી નું નહીં તળાવ. ગામ બહાર જતો બીજા ગામ જા. વાત સાચી કરી. અને તો ગરમી છે ને, પાછા બે લાફા મેલ્યા. આ પેલો જીવણીઓ તો બે લાફા મેલ્યા, અને કે હારા પૈસા લાવ્યા. એ લાફાનો જવાબ હું આલે પણ ચિંતા કરે, તારા મામા બેઠે છે, ગામનો સરપંચ છું હું, એને કહી દેવાનું. કોઈ બીનો વેરો બાકી હોય તો પાણી જવા જ નહીં દેવાનું. અલ્યા ભોણા પટ્ટા વાળું સાથે ફરે જાય રહ્યું, એને લે. પટ્ટા વાળા નું કામ લે સર. તમે કહેતા હતા કે પોણા તું જાવ એનો પૈસા નો વ્યવહાર ના હાથવી કઈ, એટલે એટલા માટે તને કીધું. બધું પટાવાળા ના શીખવાડી દેવાનું હોય. આપણ કહેતા હતા સોમણ જીવન ખાલી પોતું કરાવવાનું, કચરો વળાવવાનું, સાહેબ ને ચા પીવડાવવાની, બાકી પૈસા નો વ્યવહાર એને નહીં હાલવાનો. આ તો બીજા ગમે તો રે સરપંચ કેતો છે ને, આપણો પટાવાળા કેતો છે. આટલી બધી ગરમી હનો કરી, કોઈ બીજા ગામ થી ઉઘરાવા નતો આવ્યો. મારો ભાણો આવ્યો તો એકલો મફત નું પાણી વાપરું, પાછું અમે ગરમી કરે. આ મેલો તો મોટા મજી બત્રીજી ભૂઈ પણ છે. મફત નું વાપરીએ છીએ, વેરો ભરીએ છીએ. છીએ દારા હાલી જઈએ, હાલી જઈએ ને, ખાલી વાતો જ કરવા લે. પાંચ વર્ષ છે એક હજાર પંચાયત માં આવ્યો, ખાલી મુસો જ બતાવીશ. એ પંચાયત માં હું કાબુ પડે તો તમારે લેવા આપવું પડે. એટલે લેવા નતો આવે ને, હા લેવા નતો આવ્યો તો તાર આવ્યો તો, પણ એટલે હું તને કેવા આવ્યો તો હાલી દીધેલો સાહેબ. એનો ચોકન હાલ દે, કને હાલ દીધો લે. આ રે લે પાવતી આપણે પંચાયત માં જમા થઈ જ નહીં. તારીખ જોવા તમે, અઠવાડિયા પેલા ની છે. કોઈ પાવતી આલી નહીં, આ ઉઘરાણું ખેમાએ કર્યું છે. રીતના પાવતી જોઈ લે. તાર મનુ કે મોકલ્યો તો ઉઘરાણું, એટલે કોઈ એમાં ખબર હતી? ખબર હતી. હો રાખી પડે તો 2500 રૂપિયા હું કા બાકી નતા તારે. મારા ઘેર ઉઘરાણી એક મોકલવાનો ને કઈ દીને કા ટોડિયો જુદો થઈ જા. વાત સાચી છે. નર બંધ કરી દીધો અને આઈન તારે. અને મારા એક ને તારા ગોમમાં બંધ કર, મારા ગોમમાં નહીં. ઓ આપણો પાંચ ગોમનું એટલે શાંતિથી વાત કર ભાઈ. તમ શાંતિથી લે બાબુજી. તું ગોમનો સભ્ય છે અને ઉઘરાવા આવ્યો તે તારા હું હતું કે પેલા. કોઈ પટાવારો રાખ્યો છે, કોઈ પાણી બંધ કરવા નહીં રાખ્યો. કીધું ખેમલા ને, કીધું મારા ભાઈબંધ નું રાખ અને મારા પોણી સોર કે ના સોરો. તે મારા ઉપર થી 5000 આલે તાને કેટલા જણા નું ઉઘરાણી મેલ્યા સીમ કયો ને તને? હોય બેઠા બેઠા બધા ઉઘરાણી મોકલવાનો ગમે તે કોઈ ખેમા ને બોલ્યા નો બોલ્યા. ખબર પડતી નહી આ ખેમો આપતી હાલતું છે ને થઈ ગયો. હમણાં આબા જો બધી ખબર પડશે. અમે પાણી વેરાની પાવતી તો મારા પાહણ પડી છે. તારા પંચાયત માંથી નવી પાવતી બાબુજી આવી. તમાર સરપંચ પણ નું ના ફાવતું હોય ને તો નાવા તો મને બનાવી દે, હું સંભાળ લ્યો આખું ગોમ. અને એ ઊંધા ટોપર એટલે હું અમે વાકર હું કરવા જોમત કરવા બે હેસીએ ગોમ ની જોમત જ કરવા સકતા ને હું કરો છો? ઓય બેઠા બેઠા એ જ કરવા, બીજું હું કરો? કાલ પેલો આનો બોલ્યાવાના બે હીજા સા વધારાનું જે વાત કહેવામાં આવે એ અભળવા દેશ બાપુ. આ તું જમલું કાઠું પર એમ કયો? પૈસા ખેમલો આવશે એટલે દૂધ નું દૂધ નું પાણી નું પાણી. પછી તો શાન નો સત્યવાદી થઈ ગયો છે ને મને ખબર છે. પૈસા કો ખબર છે નહીં આવતા બાબુજી. હા હા મેં સમજ્યા છીએ તારા પૈસા હમણાં ખેમો એટલે કોઈ અમે બેંક માં નહીં મિલે પૈસા કોઈ તમારા ઉઘરાવી નહીં.
નહીં આવતા કોઈ તાને વેરો એ એ તો મફત નું પાણી વાપરો છે એના લીધે છે કોઈ એની વાપરો છો તે તમારા પાંચથી રૂપિયો કોઈ વધારાનો નહીં લઈ જાય ગમમાં જે વેરા પાંચથી થતી હોય જે તમારું બાકી હોય એ તો આલવું જ પડે ચકલો ખુલ્લો મળી બેસી જવું છે ને આવા આલવું પડે છે એટલે છેમ કાઠું પડે છે કાઢ્યા બે વાર પેલા રણમાં ખબર પડે તે ભોળા કોઈ કોમ બોમ કરવા દે હો પંચાયત માં ખબર છે આખો દાવ તારા મામા નહીં મારા ઓટા જ મારવાના એટલે ખેમા આ બોર ચલાવો તો ચલાય નકા તાળું વાસી દે આ બધું આપણો નહીં ફાવતું તું એકણ પટાવાળો રહ્યો છે હું માર મામા ની કણ પટાવાળાનું કોમ કરવું પડે છે તારા લી તો ખેમા કોમ વધારે અલે એટલે તારામાં એ બોલાવાબાનું ગળી ગળી મારા એ મને થોડી ખબર હતી કે તારા મોમાન મારી જરૂર છે એવું એટલે ખેમા ઘેર આવીને જવાનું તારા મોમાન કહી દેવાનું કે ખેમો નવરો નહીં તાર કોમ હોય તો કે તો એ પંચાયત માં જઈને ભેગા થઈ આવો આ તો ગળી થાશે ને બોલા છે કે બાબુજી બે જણા ના ના કોમ ના સરપંચ એ રહ્યો હોય કોમ પંચાયત માં એક દાડો ઓટો મારવાનો નહીં અને ઉપરથી વાળા મારા ઘેર જવાનું એટલે ખેમા હું નરવું એટલે હું તારા આખો દાડો તને બોલાવા આવું તારા આઈને જવાનું બે દાડા નહીં કંકુતરી નહીં હાલી તું મને બોલાવા આવ્યો એ બોર ચલાવો તો ચલા હાથ વખત ઘરે ના ચલાવો કોઈ નહીં દેજે પંચાયત માં આખો દાડો ઘડી થાય બોલાવાનો ઘડી થાય બોલાવાનો હિસાબ લઈને બેઠા હોય શીખે છોથી વચ માં હેડ્યા છો પગાર નહીં લેતો પંચાયત માં રહ્યો છું પગાર લઉં એટલે હું તારા મામા પાસેથી પગાર લઉં છું એટલે તને મને હું બોલાવા બાનો એના પગાર આલે છે આખો દાદાગીરી એનો કર નથી બધી એટલે તું જેમ પડો છો પટાવારો હોય તો પટાવારો જીતી રહેવાનું એટલે હું કોઈ ગોમ પંચાયત વધારે ચમચાગીરી કરવાની નહીં બાબુજી હું ગોમ પંચાયત માં પટાવાળો છું કોઈ ઓના ઘર નો પટાવાળો નહીં એટલે કોઈ મી તને ઘેર પોતું મારવા નહીં કીધું હવારે નો હજુ મને કઈ જવાનું તારા હું કામ કરે છે ગોમો હા એ તો બધું કરે છે પેલા પેલા તારે કશું કરવાનું નહીં સિક્કા લેમ કોઈ બેહી નહીં દેવાનું કોઈ કા બોલાય તો એ કેમા તું પટાવાળો છું ગોમ નો સાહેબ નહીં તારે પટાવાળા નીતિ રતું તારા સાહેબ આલે છે હા ખબર ખબર દીએ અમે તો પછી અમારે પેલા સેમ પોકી જશું ગમમાં વર તો રાખવી જ પડક બધી વર રાખો કીધું તો ચોપડો લઈને જવાન નહીં કીધું એ વાત મેલી દે હલો ચોપડો લઈને જવાની વાત કરો પૈસા છે જે ખરી મંડ્યો પૈસા છે ઉઘરાઈ આવ્યો એટલે હના પૈસા મી તને શાણે કીધું તું કે આપડા વાણી વેરાના પૈસા ઉઘરાવાનું ના ના ગામમાં પંચાયત માં બની એક જ આલો ખબર પડે છે તમે તો તમારા ઘર નું ઠેકો નું નહી વાતો વિદેશ નતો પોતું હતું બરોબર લાઈટ વાળું પોતું લાવ્યો 700 રૂપિયા નું પેલું ડોલ વાળું દબાઈ ને આવે છે ને કહેવાનું એ રહ્યું આખું પંચાયત એવી ગંદી મારતી હતી ને મેં પેલા તલાટી સાહેબ આવ્યા હતા ને મને બોલતા હતા પછી પેલું લિક્વિડ આવે છે ને ચમકકા મચ્છર મારવાનું એ 500 રૂપિયા તો એ લાવ્યો 500 રૂપિયા નું અરે બાબુજી તારે એટલે 500 રૂપિયા લાવ્યો એટલે આખા ઘર દીઠ કોઈ પોતું નહીં મારવાનું ના ના રોજ પરફારા ના ઘેર ખોલવા દેવાનું અત્યાર સુધી પેલા સાહેબ આવતા હતા કોઈ બીજા ત્રીજા સાહેબ આવ્યું તો દરરોજ જીવાના માટે હું ખરો ને એક દાડો લખમણભાઈ ઘેર ચા મેલવા દઉં એક દાડો કોંતીભાઈ ઘેર ચા મેલવા દઉં અમુક પેલા ખરા ને કાયમ ના ટેવાઈ જશે બાબુજી જેવો પેલો પંચાયત નું તાળું ખુલ્યું તરત જ યુવાના ઘર નું તાળું બંધ કરી અને બધો ક્ષેત્ર માં નાઈ જશે મારે સાપ પીવા છો લઈને જવાનો અમે રોજ કોકડું તો શરમ માં ના લખાય કે બાબુજી કેવું કર્યું ખબર છે એક સગડી લાવ્યો મોટી અને ગેસ નો બાટલો લાવ્યો 5 કિલો તા લાવ્યો 1 કિલો ખોટ લાવ્યો પોતાના આપણા ગેસ ની પાંચ કિલો ચા અને 1 કિલો ખોટ છો મેરા ઓલે આપણા ગામના તલાટી સાહેબ રહ્યા ને યુવાન એકદમ કડક ચા દોવો છે એટલે એટલે કેમાં કોઈ તલાટી કડક ચા પીવા નહીં જોતી તારા જોવો છે એમ કે ના ના હું તો આખો દાડો 24 કલાક જોઈએ તાવરણીએ ના બેહી રહેતો હોય આપણા ગામમાં પંચાયત માં કઈ વાસેન્ડું હતું પેલું તૂટી જેલું ઠૂંઠું લઈ લઈને આમ કહેલતા હતા બે નવી લાવ્યો હોવો વાળી એનાથી કહે દઉં છું વાત કરો તો હા બેન પૈસા આલે એમ જ કોઈ વધ્યા છે અમે છોથી વધુ ઉપર થી મહી ઘર ના 200-300 રૂપિયા ખર્ચા છે લાવો હાલી દેજો મને હાલજો સર લાવો લાવો વાત કરો છો તે અને બાબુજી હિસાબ લખેલો શકે નહીં હું તો શકે નહીં ખેમા એ પૈસા લેવા નહીં એ બોલ પૈસા લેવા નહીં પણ પાવતી હોય મળતો જજે એ તારા ફાળી આલવા જવાનું નહીં હાલી પાવતી વેરા પાવતી બધા નાલે છે તારા લોકો લીધો તને પાવતી આલી કે નાલી આલે હન તમારા વેરા પૈસા બાકી હતા તે તમને પાવતી આલી ના નહીં આલી પૂછો હજી પૂછો
મારા જેટલી ખર્ચાની જરૂર હતી ને એટલા પૈસા જ મેં લઈને ગામમાં વાપર્યા છે, કોઈનો વધારાનો રૂપિયો નહીં લીધો. હું તો આશ્ચર્ય, અમે કદી ઉઘરાવ હતો નહીં. હું તો કહું છું કે અમે નહીં બેઠે. એ બાબુ મને તો ઉઘરાવવાની કોઈ આવત નહીં, પણ આ ગામમાં બધું તૂટી જાય ને આઈ હોશ કરી દેજો તારે. આ ખેમાણ આટલી ચિંતા છે ના હોય તો રાજીનામું મેલી સરપંચ ઇને બનાવી દેવું. બરોબર વાત કરો છો તે. ઓય ઘેર પડ્યા રહું છું ગોદલું ઉઠીને દાવા જાઉં દી. પેલા સાહેબ ને હાથ બાના મારે બધો. પણ ખેમાણ કે એટલે ગોમ ને હાથ બાનું કો સાહેબ ને નહીં હાથ બાનો. અરે ચાર તો પોણી ના કોક તૂટી જશે પેલા મેળવાના, એ લાઈન દવાના છે. કે કીધું એ મને તમારું કે ખેમાણ તું સા તમારા ઘરની ચકલી વાત કરો. ફોબર તું પેલી ચા કરતા કેટલી ગરમ હોય ને એવું કરે છે બાબુજી. એવું હોય ને તો ચોપડા હાથથી તમે રાખો, અને મારે કોઈ છે પટ્ટા વાળો નહીં રહ્યો, મારે કશું નહીં કરું. તાર કરે તો બધા તારા ખર્ચો કરવા તો સરપંચ ને પૂછીને કર કે લે. મહિનામાં તૈન દાડા આવું છું પંચાયત માં પૂછજો. બાબુજી આવો તો બેહેલા હોય છે. વલ્લભ પંચાયત છે કે ગોમ અચ્છી છે? વલ્લભ પંચાયત છે. આ તો એવો નામ કોમ કરતા છે કે માં. એ તું પંચાયત કરે લે. આ બધું પટાવરણ કરવાનું તમારે કરવાનું. પટાવરણ કોઈ ગામ નું બીજું કામ નહીં કઈ નાખ્યું ને ખાલી પૂતું મારવાનું. લાખ રૂપિયા તો ગામ ના હું ખાઈ ગયો ના હોય એટલી તો મારે નોકરો 3,000 રૂપિયા પટાવાના અને 2,000 રૂપિયા કોક બંધ કરો. 5,000 આ 5,000 રૂપિયા લેવાય નહીં કે મારા નોકરો કરવો નહીં. મારું નામ લખી દો. હે સલામ આવા સકા ને આવતી કોક ના પેટ ઉપર પાટું મારવા બેઠા તો ના હોય. હું તો નહીં તો તમે તો કેટલા પટાવાળા છો ગામમાં એવું ના હમત તો. એટલે ખેમા એવી દમદાટી હાલતો જ નહીં. કપૂરજી નો કુકરો છે તો દારૂક છે, કેટલા પટાવાળા આવશે. આ તે મીશો કીધું બાબુજી મી કોઈ ખોટું કર્યું છે? તારા રહું છે કે નહીં? હા તો હું હાથવી લે. આ બધો તો કોઈ ખબર પડતી. અમે કી એટલું જ કરવાનું, વધારે ની પંચાયત નહીં કરવાની. પંચાયત માં પૂછ્યા વગર કોઈની પાવતી ના ફાડતો તારા છે ને પોતો જ મારવાનો ને ચા પીવડાવવાનું કોમ છે. હા તે બાબુજી કહી દો રોજ અમારે પંચાયત માં આવી જાય. અમારે ભેગું થઈને જવાનું. હું કોમ આલે કરવાનું તારા. તમારે ઘેર હું નહીં આવું, તમે પંચાયત માં આવજો. એ તું યુવાનો સાહેબ ના થઈ જાય પટાવાળા તરીકે રહે. હેડ નીકળવાન કર. એ બાબુજી હેડમ અમુક ગ્રોની કોઈ ના મોકલતા. હેડો વાપસ હેડો. તારા છોકરા નીકળ જવાનું આવતું તું લે. અરે ભોણો પૈસા ઉઘરાવ. અરે પાવતી લઈને મારા પાસે આપું તું કે તારા પાસે નું કોણી હોય છોડવા છે કે મારા છોડવા છે? અરે પણ ઈ હોય મારા ઘર મોકલ દો. બે આલી જો વધારાની ચોદવાઈ કરે તો એટલે એ જમા કરી દેજે પાછો. અને તમને કોઈ શરમ જેવું છે કે નહીં? કોકનું ઘર કાઢી નાખવા બેઠા છો કે હું? એ કનું ઘર કાઢી નાખ્યું મેં. પટાવાળો થવા થવા તો તૈયાર થઈ ગયા. તું ના કહેતો તો કોકના પેટ ઉપર પાટું મેલું છે કે હું? મેલે બે લાફાવો. હેલો તું ના કહેતો મુકનું મું રહી જાવ તાને. જય માતાજી. મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.